जलाराम बापानी 222मी जन्म जयंती निमित्ते जूनागढ़ में शुक्रवार परंपरागत उजवणीना भागरूपे ब्लड डोनेशन कैम्पनु आयोजन करवामां आव्युं हतुं, जेने पगले फक्त 3 कलाकमां 70 बॉटल रक्त एकत्र थयुं हतुं अने आ ब्लड डोनेशन कैम्पमां महिलाओए पण उत्साहभेर भाग लीधो हतो। आजे सांजना समये जूनागढ़ जलाराम मंदिर खाते 222 दीवड़ानी महाआरती साथे जलाराम बापानुं पूजन अर्चननुं पण आयोजन करवामां आव्युं हतुं। બાપાની પુણ્યતિથિ હોય જલારામ મંદિર ખાતે મસ્તુભાઈ તથા તેમની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ જૂનાગઢને વધુમાં વધુ થેલેસેમિયા બાળકોને બ્લડ મળે એ માટેના હેતુથી જલારામ મંદિરના પટાંગણમાં આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મારી જોડે સાથી ડૉક્ટર શ્રી કિશનભાઈ ગજ્જર અત્રે ઉપસ્થિત છે તથા અમારા લેબ ટેકનિશિયન અને સર્વે સ્ટાફ આજે હાજરી આપી રહ્યા છે। અત્યારનો સમય એટલે કે 11 વાગ્યા અત્યાર સુધીમાં ટોટલ એપ્રોક્સ 70-72 બોટલ લોહી એકત્રિત થઈ ગયેલું છે। હું બધા લોકોને નમ્ર અપીલ કરું છું કે જે પણ જરૂરિયાતમંદ લોકોને બ્લડ મળી રહે તે માટે અહીંયા આવી અને પોતાનું બ્લડ ડોનેશન કરી શકે। મેં આજે 119મી વખત બ્લડ ડોનેટ કરેલું છે, તે જલારામ બાપાની કૃપાથી મને કોઈ પણ જાતની તકલીફ નથી। તમારા વડીલના આશીર્વાદથી ખૂબ ખૂબ સારું છે મારે, અને બીજાને પ્રેરણા કરું છું કે બ્લડ ડોનેટ કરવાથી કોઈ પણ જાતની શરીરમાં તકલીફ થતી નથી। અને મારા મસરૂભાઈની ખૂબ ખૂબ આશીર્વાદ છે મારી ઉપર કે એના થકી હું આજે 119મી વખત બ્લડ ડોનેટ કરી। સંત શ્રી જલારામ બાપાની 222મી જન્મ જયંતિ છે। દેશભરમાં બાપાની જન્મજયંતિની ઉજવણી ચાલી રહી છે। જૂનાગઢમાં પણ જલારામ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા આજે જલારામ મંદિર ખાતે મહારક્તદાન શિબિરનું આયોજન થયું છે। સાથે સાથે 222 દીવડા આજે બાપાની સન્મુખ પ્રજ્વલિત કરાવશે। હવેલી ગલી ખાતે આવેલ જલારામ મંદિરમાં આજે અન્નકૂટના દર્શન થઈ રહ્યા છે। સ્વર્ગસ્થ ચિમનભાઈ રૂપારેલિયા પરિવાર તરફથી અન્નકૂટ રાખવામાં આવેલ છે। કોરોના સંક્રાંતિ કાળ દરમિયાન અને હજુ પણ ત્રીજા વેવની આપણને ચેતવણી મળી રહી છે ત્યારે દર વર્ષે અમે સમૂહ ભોજનનું આયોજન કરતા હોઈએ છીએ, પરંતુ આ ચેતવણીના અનુસંધાને અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે આ સમૂહ પ્રસાદનું આયોજન બંધ કર્યું છે। પરંતુ આ જલારામ બાપાનું જે સૂત્ર હતું સેવાનું, એ સેવાના સૂત્રને સાર્થક કરવા માટે આજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે। મોટી સંખ્યામાં જલારામ ભક્તો યુવા ભાઈ બહેનો અત્યારે રક્તદાન કરી રહ્યા છે। જૂનાગઢમાં પણ અલગ અલગ સ્થળોએ કંઈ ને કંઈ નાના મોટા કાર્યક્રમો જલારામ બાપાની યાદમાં કરી રહ્યા છે અને આ રીતે આજે આખું જૂનાગઢ જલારામ ભક્તિમય બન્યું છે એવું મને લાગે છે।